દૂધીનું શાક આપણે ઘણી અલગ અલગ રીતે બનાવતા હોઈએ છીએ પણ આજે હું તમારી સાથે જે દૂધીના શાકની રેસીપી શેર કરવાની છું લગભગ તમે એ રીતે ક્યારેય નહીં બનાવ્યું હોય તો દૂધીને મેં એકદમ સરસ ધોઈ અને લૂછી લીધી હતી અને ત્યારબાદ તેલવાળો હાથ કરીને આખી દૂધી ઉપર ફેરવી દીધો છે હવે આપણે આની અંદર લવિંગ ભરાવી દઈશું બે થી ત્રણ લવિંગ આપણે આખી દૂધીમાં આવી રીતના ભરાવી દઈશું દૂધી એકદમ કૂણી હોય તેવી લેવાની બીવાળી દૂધી નહીં લેવાની તો અહીં મેં દૂધીમાં ત્રણ લવિંગ ભરાવી દીધા છે અને હવે કાંટા ચમચીની મદદથી આખી દૂધીમાં આપણે આવી રીતના કાણા કરી લઈશું ખાસ કરીને જે ઉપરનો ડીટિયાનો ભાગ હોય ત્યાં વધારે કરવાના કેમકે એ ભાગ થોડોક કડક હોય છે તો તે ચડવામાં ટાઈમ લાગે છે એટલે આખી દૂધીમાં આવી રીતના વ્યવસ્થિત મેં કાણા કરી લીધા છે કાંટા ચમચીની મદદથી એટલે આપણી દૂધી જલ્દીથી ચડી જાય તો હવે આપણે આને ડાયરેક્ટ ગેસ ઉપર શેકવાની છે ગેસ ઉપર મેં આવી રીતના જાળી રાખી દીધી છે તેની ઉપર આપણે દૂધી રાખી દઈશું ગેસની ફ્લેમ આપણે ફૂલ જ રાખવાની છે અને તેની સાથે એક લસણનો ગાંઠિયો મૂકી દઈશું આખો અને બંનેને વારાફરથી ફેરવતા જઈને બધી બાજુથી એકદમ સરસ શેકી લેવાની છે લસણના ગાંઠિયાને પણ આપણે ફેરવતા જઈને બધી બાજુથી એકદમ સરસ કાળું થાય ત્યાં સુધી શેકી લઈશું તો જો આખી દૂધી સરસ શેકાઈ ગઈ છે લસણને આપણે નીચે લઈ લઈએ એકદમ સરસ શેકાઈ ગયું છે અને દૂધીનો જે આગળનો ભાગ છે તે હજી ગ્રીન દેખાઈ રહ્યો છે તો તેને આપણે આવી રીતના દૂધીને ઊભી પકડીને વ્યવસ્થિત શેકી લઈશું તો આખી દૂધી સરસ શેકાઈ ગઈ છે દૂધીને બધી બાજુથી એકદમ સરસ શેકવી જરૂરી છે જરાય અંદર કાચી ન રહી જવી જોઈએ ન તો તેની કચાશ લાગશે જે ખાવામાં મજા નહીં આવે તો દૂધીને મેં અહીં થાળીમાં લઈ લીધી છે અને હવે આને ઠંડી થવા માટે આપણે સાઈડમાં રાખી દઈએ ત્યાં સુધી આપણે જે લસણ શેક્યું હતું તે લઈ લઈએ લસણ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે આના છોતરા કાઢી લઈએ લસણ અંદરથી એકદમ સરસ શેકાઈ ગયું છે આવી રીતના શેકેલા લસણનો ફ્લેવર શાકમાં ખૂબ જ સરસ આવે છે દરેક કઢીમાં અંદરથી આવી રીતના સેજ કાળા ડાઘા થયેલા હોવા જોઈએ તો જ તેનો ફ્લેવર સરસ આવશે બન્ટ ગાર્લિક જેવાનો ફ્લેવર આવશે તો લસણને ફોલીને હું ઝીણા ટુકડામાં સુધારી લઈશ અને હવે દૂધીની છાલ ઉતારવા માટે મેં કાથરોટમાં પાણી લઈ લીધું છે તેની અંદર આપણે દૂધીને નાખીને આવી રીતના ઘસીશું એટલે બધી જ છાલ તેની નીકળતી જશે જેટલી હાથેથી નીકળે એટલી કાઢી લેવાની અને ત્યારબાદ આપણે ચાકુ લઈ લઈશું અને ચાકુને આપણે આવી રીતના ઘસવાનું છે હળવે હાથે એટલે બધી જ છાલ આરામથી નીકળી જશે આખી દૂધીની છાલ અહીં મેં આવી રીતના કાઢી લીધેલી છે અને દૂધીને ચોખ્ખા પાણીથી ધોઈ અને લઈ લીધી છે ઉપરનો ડીટિયાનો ભાગ આપણે કાઢી લઈએ અને હવે દૂધીના આપણે ટુકડામાં સુધારી લઈએ તમે ડાયરેક્ટ પણ આને મેશ કરી શકો છો મેશરની મદદથી પણ હું આને આવી રીતના નાના નાના ટુકડામાં સુધારીને ચીલી કટરની અંદર કટ કરી લઈશ તો અહીં મેં આખી દૂધીના એવી રીતના ટુકડા કરી લીધેલા છે અને હવે આપણે જે ચીલી કટર હોય તે લઈ લઈશું તેની અંદર આ દૂધી નાખીને આપણે આને ફેરવી લઈશું એટલે એકદમ ઝીણી ગ્રાઇન્ડ થઈ જશે તમે ઈચ્છો તો ડાયરેક્ટ પાઉંભાજી મેસરથી એકદમ મેશ પણ કરી શકો છો પણ હું આને આવી રીતના કરીશ ખૂબ જ સરળતાથી થઈ જશે કેમ કે આપણી દૂધી એકદમ સરસ ચડી ગઈ છે બફાઈ ગયેલી છે એટલે દૂધીને બિલકુલ વાર નહીં લાગે જો દૂધી સરખી શેકાણી નહીં હોય તો અંદરથી કાચા ઝીણી લાગશે જેથી શાકનો ટેસ્ટ સરસ નહીં આવે એટલે દૂધીને થોડીકવાર વાર મીડિયમ ફ્લેમ પર શેકવાની એટલે અંદર સુધી એકદમ સરસ તે શેકાઈ જાય તો એવી જ રીતના મેં અહીં આખી દૂધીને ક્રશ કરી લીધી છે અને હવે આપણે શાક વઘારી લઈએ જેના માટે કડાઈની અંદર ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું આમાં તેલનું પ્રમાણ થોડુંક આપણે વધારે રાખીશું તેલ સાધારણ ગરમ થાય એટલે આની અંદર આપણે જીરું નાખી દઈએ આની અંદર આપણે રાઈ એડ નથી કરવાની લગભગ અડધી ચમચી જેટલું હું અત્યારે જીરું એડ કરું છું તેની સાથે પાંચ ચમચી જેટલી હિંગ નાખી દઈશું અને ઝીણી સુધારેલી ડુંગળી નાખી દઈએ કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી લીધેલી છે મીડિયમ ફ્લેમ પર ડુંગળી સાધારણ બદામી કલરની થાય ત્યાં સુધી આપણે આને સાંતળી લઈશું જેથી ડુંગળીની કચાસ દૂર થઈ જાય તો જો આપણી ડુંગળી સાધારણ બદામી જેવી થઈ ગઈ છે તો હવે આની અંદર આપણે લસણ આદુ અને મરચાંની કટકી નાખી દઈએ લસણ જે આપણે ફોલીને રાખ્યું હતું શેકેલું તેને મેં ઝીણા ટુકડામાં સુધારી લીધું છે તેની સાથે બે તીખા લીલા મરચાં ઝીણા સુધારેલા અને બે ઇંચ જેટલો આદુનો ટુકડો ખમણીને લઈ લીધો છે આ બધું જ આપણે આની અંદર નાખી દઈએ અને આને બરાબર મિક્સ કરીને થોડીકવાર માટે સાંતળી લઈશું લસણને આપણે શેકીને જ લીધેલું છે એટલે તેની કચાશ નહીં લાગે ખાલી આદુને થોડીકવાર માટે આપણે સાંતળી લઈશું સહેજ સાંતળ્યા પછી આની અંદર ઝીણા સુધારેલા ટમેટા નાખી દઈએ પા વાટકી જેટલા મીહીં ટમેટા લીધેલા છે આને પણ એક વખત હલાવીને બરાબર મિક્સ કરી લઈશું અને હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ જેથી આપણા ટમેટા જલ્દીથી ચડી જાય એક વખત આને હલાવીને મિક્સ કરી લઈએ અને સ્લો ફ્લેમ પર ટમેટા સરસ કૂક થાય ત્યાં સુધી આને થવા દઈશું તો જો થોડીક જ વારમાં આપણા ટમેટા સરસ ચડી ગયા છે ટમેટા ચડી જાય ત્યારબાદ આવી રીતના ચમચાની મદદથી થોડાક મેશ કરી લઈશું અને હવે આની અંદર મસાલા કરી લઈએ એક મોટી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર અડધી ચમચી ધાણાજીરું અને અડધી ચમચી પાઉંભાજીનો મસાલો નાખી દઈશું અને આ બધાને બરાબર મિક્સ કરી લઈએ બરાબર મિક્સ કર્યા પછી આની અંદર આપણે પાણી નાખી દઈશું લગભગ અડધા ગ્લાસ જેટલું અને આને બરાબર મિક્સ કરીને પાણી સાહેબ ઉકળે ત્યાં સુધી થવા દઈએ પાઉંભાજી મસાલો નાખવાના કારણે આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે જે ક્રશ કરેલી દૂધી હતી તે આની અંદર નાખી દઈએ જનરલી બાળકો દૂધીનું શાક નથી ખાતા હોતા પણ આવી રીતના જો દૂધીનું શાક બનાવશો તો આનો ટેસ્ટ પાઉંભાજી જેવો આવશે અને બાળકો આરામથી ખાઈ લેશે આને બરાબર મિક્સ કરી લઈએ બરાબર મિક્સ કર્યા પછી મીડિયમ ફ્લેમ પર આપણે થોડીક વાર માટે આને ચડવા દઈશું જેથી દૂધીની અંદર ગ્રેવીનો ટેસ્ટ એકદમ સરસ બેસી જાય ઉપરથી આપણે એકાદ ટી સ્પૂન જેટલું લીંબુ નીચોવી દઈએ લીંબુ નીચોવું બિલકુલ ઓપ્શનલ છે તમારે ન નાખવું હોય તો સ્કીપ પણ કરી શકો છો અને શાકનો ટેસ્ટ બમણો કરવા માટે આની અંદર એક ચપટી જેટલી કસૂરી મેથી નાખી દઈશું અને આને બધાને બરાબર હલાવીને મિક્સ કરી લઈએ તો રોટલી રોટલા પરોઠા ભાખરી થેપલા ગમેની સાથે ખાવામાં ખૂબ જ મજા આવે એવું એકદમ ટેસ્ટી દૂધીનું શાક આપણું તૈયાર થઈ ગયું છે સ્લો ફ્લેમ પર આપણે એકાદ મિનિટ માટે શાકને સીજાવા દઈએ તો તમે આવી રીતના દૂધીનું શાક જો ક્યારેય ટ્રાય ન કર્યું હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો ઉપરથી થોડી કોથમીર નાખીને આને ગાર્નિશ પણ કરી લઈએ તો આજની આ દૂધીના શાકની રેસીપી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો થેન્કસ ફોર વોચિંગ